એટલા બધા ગમતા ભજનોના સાગરમાં આપણે છીએ કે એક પછી એક મોજ આવતી જાય ને એવું થાય કે હજી તો મોતી સુધી પહોંચીએ અને જોઈએ કે સાચું મોતી કેવું હોય. કેમ કે આપણે જળહળાટની અપેક્ષા રાખતા હોઈએ, પણ જે સાચું હોય ને એ ક્યારેય જળહળે નહીં. એ આપણને અંદરથી જળહળાવે. આ અંદરના જળહળાટ સુધી પહોંચવાની ક્ષણો અને એના આપણે સૌ સાક્ષી. એવું લાગે કે દાદા જાણે અત્યારે ઉપસ્થિત થઈ ગયા હશે. ફરી એકવાર હું સુભાષ મંચ પર ઉપસ્થિત જ છે એટલે એમને જ માઇક અને વાણી અર્પણ કરું છું. નિરંજનભાઈ ઉપસ્થિત છે. બસ આપણા બધા માટે એટલું જ કે શબદ જહાજ ચડો ભાઈ હંસા અમર લોક લઈ જાય હો. માઈને પૂજ્ય બાપુ વતી આ વિમોચિત થતા શબ્દને અને વિમોચિત થતા વિચારને વંદન. મિત્રો, આ સાધના જે બાપુ વાત કરે છે એ આવી જ છે. બે વિકલ્પ છે તમારી પાસે. એક, શબ્દના ઉજાસમાં જીવન જોયા કરો, નાણ્યા કરો, તપાસ્યા કરો. અને બીજું છે, જીવનના ઉજાસમાં શબ્દ પકવ્યા કરો. આ બે વિકલ્પ છે, તમને ગમે એ તમારો. ભારતની અંદર સાધુતા છે એ 5000 વર્ષનો લાંબો પ્રયોગ છે. લાંબો, વિશ્વમાં કોઈ દેશ પાસે આટલો ચેતનાનો લાંબો પ્રયોગ નથી. આ ચેતનાનો પ્રયોગ આપણે 11 થી 5માં જે કામ કરે એને વૈજ્ઞાનિક કહીએ છીએ, પણ અંતરની પ્રયોગશાળામાં જિંદગીના 75 વર્ષ હોમી દે છે, નિચ્છાવર કરીએ છીએ, એને આપણે વૈજ્ઞાનિકનો હોદ્દો નથી આપતો. સાધુ અને સાધુત્વ વચ્ચે ભેદ છે, સાધુ અને સંત વચ્ચે પણ ભેદ છે. સાધુ શિખર ઉપર રહે, સંત છે એ ખીણમાં લોકો વચ્ચે રહે. સાધુ છે એમાં કઠિનતાનું મૂલ્ય છે, સંતમાં સહજતાનું સરળતાનું મૂલ્ય છે. સાધુની ખોજ આનંદની ખોજ છે, સંત છે એ આનંદની ખોજમાં નથી નીકળ્યો, આનંદની શુદ્ધિના પ્રયોગોમાં રત છે, વ્યસ્ત છે. સાધુ છે એ કદાચ જ્ઞાનની પરબ ખોલશે, સાધુ પ્રેમ અને મૈત્રીની પરબ ખોલે છે, કરુણાની પરબ ખોલે છે. સુલતાન બાહુ નામના એક સૂફી ફકીરે એક પદ આપેલું, કબર જિનાદી જીવે હું તિનીદા નામ ફકીરા હું. ફરીવાર, કબર જિનાદી જીવે હું, જેની કબર જીવતી રહે, તિનહીદા નામ, આ સિંધ પાકિસ્તાન નામ પંક્તિ છે, ઉર્દુ નથી. ખબર જિનાદી જીવે હું તિનીદા નામ ફકીરું. ફકીર કોને કહેવાય કે જેની કબર સતત જીવતી રહે. અને આ 2500 વર્ષના ભજનિકોની એના શબ્દો એની વાણી એની જીવંત ધબકતી સમાધિ છે. આપણે નસીબદાર છીએ કે સમગ્ર ભજનગ્રામ આખું આંગણે આવીને આપણી આરે વહેંચે છે. બાપુ, સરોવર તરુવર સંતજન ચોથાવર સતમેહ પરમારથને કારણે ચારે ધરિયા દે. કબીર કુવા એક હૈ અરુપનિહારી નિહારી હે અનેક બરતન ન્યારે ન્યારે ભયે પર પાની સબન મે એક જીઓ લખ તો રાજ નામને. સંતોના અનુભવ અને અનહદ નાદની પ્રાપ્તિ એ અનાહત નાદ
સંતોએ જે સાંભળ્યો છે અને એનું વર્ણન કર્યું છે, એ સાંભળવું હોય તો આપણે શું કરવું એનું માર્ગદર્શન પણ સંતોએ પોતાની વાણીમાં આપ્યું છે. દાસી જીવનની અત્યંત જાણીતી રચના ઝાલરી, ત્રણ શબ્દો છે. પ્રથમ પંક્તિમાં જ દેખંદા, નિરખંદા અને પરખંદા, ત્રણ જુદી જુદી ભૂમિકાઓ. કદાચ આ એક જ ભજન વિશે એના શબ્દો, એની પરિભાષા અને ભારતીય સંત સાધના અને વિશ્વની સંત સાધના એના ઉદાહરણો લઈને વાત કરવા બેસીએ તો સવાર સુધી આ એક ભજન પૂરું ન થાય. દેખંદા કોઈ આ દિલમાં, એજ નિરખંદા રે કોઈ આ દિલમાં, પરખંદા રે કોઈ આ દિલમાં. જણણણ જણણ જણ જણણ જાલરી વાગે, દેખંદા રે કોઈ હો નિરખંદા રે કોઈ, પરખંદા કોઈ આ દિલમાં. જણણ જણણ જાલરી વાગે, જણણ 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 જાલરી. બોલે બોલાવે તો સબ ઘટ બોલે, બોલે બોલાવે સબ ઘટ બોલે, બોલે બોલાવે સબ ઘટ બોલે. એ સબ ઘટ ને રે તો રિયો રે સમાય, જિયા રે જે નવ દરવાજા ભાઈ નવી રે રમત કાપ, એ દસ મેં મોલે આ દેખાય. નવ દરવાજા નવી રમત કા, નવ દરવાજા ભાઈ નવી રે રમત કાપ, દસ મેં મોલે મોલે હો જણણ
રે તારને વિના રે તું બડે, વિના રે તારને વિના રે તું બડે, વિના રે તારને વિના રે તું બડે, એ વિના રે મુખે પછી મોરલી બજાય, વિના રે દાંડીએ નોબત વાગે વાગે, વિના રે દાંડીએ નોબતું વાગે, વિના રે દીપકે જ્યોતિ રે જલાય, જાણાણ 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 જાલરી વાગે, ઉગત શર પૂનમ ચાંદ વ્રજ માં વ્રાંદ વ્રાંદ કિરણ કિરણ દિલ ઘુમાંત જગન ગોપ ગૂંથે, ગહરા ગજ વિધિ ગાંત મધુરી મુરલી બજાંત, રસ પાર નટવર રમાંત જગ વિભૂતિ જૂથે, અરસ પરસ હસી હસાવી વળી વળી નયન નચાવી, ઢોળી દ્રગ રસ ભીંજાવી છબી અનુપ છાજે, વિલસે રસ ના વિલાસ રાધાવર રમત રાસ, ઉછળે આનંદ હાસ પ્રભુતા ગાજે રે ગીર, ઉછળે આનંદ હાસ પ્રભુતા ગાજે, દેખંદારે જણણ જણણ જાલરી વાગે વાગે, જણણ 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 જાલરી વાગે, અરે દુકાને દડ દડ વાગે, અરે બેકાને દડ દડ વાગે, કરવિન વાજા પછી અહો નિશવાય, વિનાયરી સે આપા સુજે સુજે, વિનાયરી સે આપા સુજે, એસા હે કોઈ ઓ ઘર જાય, જાપ અજપા સો ઘર નાહી, ચંદ્ર સૂરજ ન્યા પહોંચત નાહી, સુસમટે કથી ઓ ઘર જાવે પછી, આપે આપને દિયે ઓળખાય, જણણ જણણ જાલરી વાગે, જણણ જણણ જાલરી વાગે, અખરય જીતા મારી અરજુ સુનજો, એ અરજુ સુનજો એ કયવાય, દાસી જીવાણ સત ભીમ કે રશરણારે, એ મજરો માની લેજો ગરીબ નિવાર, જણણ જણણ જાલરી વાગે વાગે, જણણ જણણ જાલરી વાગે વાગે, જણણ જણણ જાલરી વાગે, આવી આવી જલે ખ જગાયો, એ બેની અમારે મોલે, ઓતર દિશાથી એક રમતો જોગિયા રે, હો વાલીડા મારા સ
सतकेरी सोई ने अने शब्दों ना धागारे होजी वालिडा मारा ए सतकेरी सुईने शब्दों ना दागारे होई अने खलको खूब बनायो ए बेनी अमारे मोले ओतर दिशाथी एक रमतो जोगियायो रे होजी वालिडा मारा प्रेरण पिताम्बर ने केसरिया वाघारे होई अने केसर तिलक केसर तिलक लगायो ए बेनी अमारे मोले ओतर दिशा थी एक रमतो जोगी आयो रे होई अने वालिडा मारा इरे जोगी ने जरा मरण ना वे रे हो जी अने नहीं रे आयो नहीं जायो बेनी अमारे मोले ओतर दिशा थी एक रम तो जोगी आयो रे होई अने वालिडा मारा त्रिकमदास सत किम केर शरणे रे होजी हेतरे हरि गुण गायो ए बेनी अमारे मोले ओतर दिशा थी एक रम तो जोगी आयो रे हो जी ए साधु तेरो संगड़ो ना छोड़ू मेरे लाल मान रे सरोवर हूँ साफ जिलन आयो रे बस्ती में हिरे ना संतो मांगने न खाना हो जी अने तो ही टुकड़े में से टुकड़ा करी देना मेरे लाल लाल मेरा दिल मां संतो ए लागी रे वेरागी
રામા જોયું મેં તો જાગ્યો તારો રે ભરોસો એમને વારી એવો ગરવો દાતા ગિરનારી રે ગિરનારી રે ઊંચો છે રે ગરવો છેરે જમિયાલ દાતા ઊંચો છેરે એવો ઊંચો છેરે ગરવો ગિરનારી રે ગિરનારી 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 સતગુરુદેવ આવો સુભાષ એક ગિરનારમાં સૂફી ફકીરની દીક્ષા થયેલી બાપુને ખબર હશે શાહ અબ્દુલ લતીફ સિંધમાં પ્રેમભંગ થયો પછી નીકળી પડ્યો જાત્રા કરવી છે એમ નહીં પ્રેમના થાનકો છે ત્યાં ફરવું છે એમ માનીને નીકળ્યો મિત્રો આવી યાત્રા ભાગ્યે જ થાય કે જ્યાં પ્રેમના થાનક છે ત્યાં ફરવું છે ફરતો ફરતો ગિરનાર આવે છે ગિરનારમાં એને ગોરખ નાથી સાધુ એને દીક્ષિત કરે છે એકવાર સૌરાષ્ટ્રની કોઈ નદીના કાંઠે બેઠો છે બે પનિહારી વાતો કરે છે અને પાછળ આ બેઠો બેઠો માળા ફેરવે છે તસબી એક બીજીને પૂછે છે કે તું તારા પ્રેમીને કેટલી વાર મળશ એમ સંખ્યા પૂછે છે એટલે ઓલી બીજી કહે છે કે પ્રેમીને મળવું ને વળી ગણવું હું તો ગણતી નથી કઈ અને શાહ અબ્દુલ લતીફ ઊભો થાય છે વહેતી નદીમાં માળાને વહેતી કરે છે કે આ માળાનો કોઈ અર્થ નથી બંગાળના બાઉલ સંપ્રદાયના ભજનિકો ગાય હું બહુ ફર્યો છું બાઉલ સાથે કે જ્ઞાનેર અગમ્ય તુમી પ્રેમેર તું ભિખારી ઈશ્વરને કહેશે કે જ્ઞાનથી તું પામી શકાય એવો નથી માર્ગીબેન જ્ઞાનેર અગમ્ય તુમી પ્રેમેર તું ભિખારી એટલે એક એવી અવસ્થા ક્રમશઃ આવે કે જિસ્માની રૂમાની બની જાય ને રૂમાની રૂહાની બની જાય પ્રેમ મૈત્રી બની જાય ને મૈત્રી પ્રાર્થના બની જાય ઈશ્ક છે એ ક્રમશઃ તમને ઈબાદત તરફ લઈ જાય આ અવસ્થા છે એમાં જાજી બહુ શરત નથી જાત કેપિટલ આઈ જેવો ક્રુસિફાઈ કર્યો અહંકાર વહેતો કર્યો અને ઓલું ભેદરેખા છે ને આ ભજન આ ભજનિક અને આ ભક્તિ ભૂસાઈ જશે આ ઈશ્ક આ આશક અને આ માશુકા એવી કોઈ રેખા ભેદરેખા એવી કોઈ સીમા વધતી નથી બાપુ એક સમાંતર ધારા પ્રેમ લક્ષણા ભક્તિની પ્રેમ ચંદન ના ઝાડવા એ બાયુ અગર ચંદન ના ઝાડવા મારી દેય મારો પારે રે માવાની મોર મારા મનડા હેરા રે માવાની મોરલીએ મારા દલડા હેરા રે પ્રેમ ચંદન નારે જાડવા બાયુ અગર ચંદન ના જાડવા મારી દેય મારો પારે રે માવાની મારા દલડા હેરા રે માવા
ભીંજાય કંચવો, બેની આહુડે ભીંજાય કંચવો, આસુડે ભીંજાય કંચવો, મારો આસુડે ભીંજાય કંચવો, ભીંજાય આછા ચીર રે માવાની મોર લીએ, મારા દલડા હેરા રે માવાની મોર લીએ, મારા મનડા હેરા રે, જીવડો મારો તલખે બાયુ દલડું જીવડો મારો તલખે, બેની દલડું મારું તલખે, ઘર બાર ગોયા જાય રે માવાની મોર લીએ, મારા મનડા હેરા રે રે માવાની મોર લીએ, મારા એક એક રોમ છે ને આ રૂવાડા છે ને એ પ્રભુએ વાવેલા પ્રેમચંદનના વૃક્ષો છે. પ્રેમચંદનના ઝાડવા એ બાયુ અગરચંદનના ઝાડવા, મારી દેય માં રોય પારે રે માવાની મોર લીએ, મારા મનડા હેરા કરો એ બાયુ, માવો માવો શું કરો, માવો માવો શું કરો, બેની માવો માવો શું કરો, માવો મોરી માય રે માવાની મોર લીએ, મારા દલડા હેરા રે માવાની મોર લીએ, વાલમ નિવા સોયે મારા મનડા હેરા રે માવાની મોર લીએ, દાસી જીવન ભીમના શરણા, દાસી જીવન ભીમના શરણા, આજ લેર મલેરા રે રે માવાની મોર લીએ, મારા મનડા મારા દલડા હેરા રે. પ્રેમચંદન નાર ઝાડવા, બેની અગરચંદન ના ઝાડવા, મારી દેય મારો પારે રે માવાની મોર લીએ, મારા મનડા હેરા. મારા સાયાજીને કહેજો, એ ઓલા ધુતારાને કહેજો, ઓલા ખેદીલા ને કેજો, ઓલા વાદીલા ને કેજો, એ એટલી મારી વિનતી રે, અને જઈને કેજો મારો આટલો એ આટલડો સંદેશ રે. મારા પિયુજીને કેજો રે રે રે, મારા શામળિયાને કેજો, એ ઓલા વાદીલાને કેજો, ઓલા ખેદીલાને કેજો, એ એટલી મારી વિનતી રે. દાસી છે તમારી એ દર્શન કારણ દુબળી રે, અને આ દાસીને દર્શન દેજો રે હમેશ રે. મારા વાલીડાને કેજો,
હેટલી એ મારી વિનતી રે, પિયુજીને મળવા એ હાલો સખી શૂન્યમારે, અને સર્વે સહેલી પેરી લેજો ભગવો ભેખરે, સાયાજીને મળવા એ હાલો સખીયું શૂન્યમાં, અને સર્વે સહેલી ફેરી લેજો ભગવો ભેખરે, મારા મેરમજીને કહ્યો એ એટલી મારી વિનતી રે, ભીમ ગુરુ શરણે એ દાસી જીવન બોલિયારે, અને દેજો યમને મારા વાલીરાના એ ચરણોમાં વાસરે, મારા સાયાજીને કેજો રે એટલી એ મારી વિનતી, એ મારી વિનતી, મારી વિનતી, એ લાવો લાવો કાગળીઓને દો, એવું લખી
હવે મોરારની પકડો એ જીબાઈ ભવસાગર ઉતારો એ જી લાવો મિત્રો, આત્મીય નિરંજનભાઈને સાંભળીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ભજન નામ નથી, ક્રિયાપદ. ભજન એ કોઈ વ્યવસાય નથી, અવસ્થા છે. ભજન છે કથણી બકણી છૂટે અને સબ ક્રિયા સબ ક્રિયા. એક એક નાની છ લીટીની એક કથા પછી છેલ્લું ભજન બાપુ ગાઈને આપણે છૂટા પડીએ. મિત્રો, એક સૂફી ફકીર પાસે રાત્રે ધોધમાર વરસતો વરસાદમાં કોઈ માણસ ટેકરી ઉપર ઝૂંપડીમાં આવીને ખખડાવે છે ને પૂછે છે કે મને કયો આનંદ શું છે? આનંદ ભજન છે. ભજન છે એ આનંદ છે, એ આનંદમાંથી પ્રગટતી વ્યવસ્થા છે, એનું આ દ્રષ્ટાંત છે. પૂછ્યું કે એ કે તું કોરો થા, એ કે નહીં કોરો થવાનો સમય નથી, તમે મને કહો કે આનંદ શું છે? એટલે સૂફી ફકીર અંદરથી એક ટોપલી લાવે છે જેમાં બે ફળ છે અજાણ્યા એવા. એ કે આ બે ફળ છે, આ ફળ ખાઈશ તો તને ખબર પડશે કે આનંદ શું છે, આનંદ વિશેનું તને જ્ઞાન મળશે, અને આ ફળ ખાઈશ બીજું તો તને આનંદનો અનુભવ થશે. આ ફળની સમસ્યા એ છે કે એક ખાય તો બીજું અદૃશ્ય થઈ જાય છે. ઓલો મૂંઝાણો એ કે શું કરવું. એટલે એને કીધું કે આ ખાઈશ તો આનંદનું જ્ઞાન છે અને આ ખાઈશ તો આનંદનો અનુભવ છે. મિત્રો, અહીંયા બેઠેલા દરેકના જીવનમાં આવી એક પળ આવતી હોય છે કે આ જાણવું છે કે અનુભવવું છે. તો ફળ આનંદનું જ્ઞાનનું પડતું મૂકજો. એટલે મેં જે કરી કથણી બકણી છે, આપણે ભજન કર્યા છે. ભજન છે એ આનંદમાંથી પ્રગટતી વ્યવસ્થા છે, એ ક્રિયાપદ છે. કથણી બકણી ખોટી સબ ક્રિયા સબ ક્રિયા. છેલ્લું ભજન એક છેલ્લું ગાઈએ છીએ ભદ્રાયુભાઈ, પછી ભજન ભજન થતાં વિખેરાઈએ છીએ. બરાબર છે બાપુ? પંચોતેર વર્ષનું આયુષ્ય દાસી જીવણ સાહેબનું થયું. વિક્રમ સંવત 1881, આસોવદી અમાસ દિવાળીનો દિવસ આવ્યો. કંકોત્રી લખાવી છે, સંતોને ભેગા કર્યા છે, સમાધિનો ખાડો તૈયાર કરવામાં આવ્યો અને દાસી જીવણે હાથમાં રામસાગર લઈ અને બે ભજનો ગાયા ખાડામાં બેસીને. પછી એ છેલ્લા બે ભજનોમાંનું એક ભજન, એ હાટડીએ કેમ રે વાશે ભઈ રે મારા રામની રજા નહીં. રામની રજા નહીં આ મારી દેયનું હું જે
બે હવા હારું હાટડી કી દિન ખૂબ મજાની થઈ બે હવા હારું હાટડી કી દી ખૂબ મજાની થઈ ટેડા આવ્યા શ્રી રામના ત્યારે હાટડી જરાયલ ઢોલીએ બાંધા જરા મરણ નહીં દ્રષ્ટાંત આપે છે જમ જરાયલ જમ એટલે યમરાજા અને જરાયલ એટલે વૃદ્ધાવસ્થા જમ જરાયલ ઢોલીએ બાંધા જરા મરણ નહીં એવો દસ મસ્તક ને વિષ ભૂજાળો રાવણ રિયો નહીં હાટડીએ કેમ રે વાશે ભઈ રે મારા રામ ની રજા નહીં રામ ની રજા નહીં આ મારી દેય નું હુજે નહીં હાટડીએ કેમ રે વાશે ભઈ ઊંચી મેળીને અજબ જરૂખા સુખ મારી આસુઈ ઊંચી મેળીને અજબ જરૂખા સુખ મારી આસુઈ જમડે આવીને ઝાલિયા પછી લાવશે કાના લઈ હાટડીએ કેમ રે વાશે ભઈ લેવાય તો હરિ નામ લીજે વેળા જાશે વઈ લેવાય તો ભાઈ નામ લીજે વેળા જાશે વઈ દાસી જીવન સત ભીમના શરણા નામની નોબત થઈ હાટડીએ કેમ રે વાશે ભઈ રે મારા રામની રજા રામની રજા નહીં આ મારી દેય નું હુજે નહીં હાટડીએ કેમ રે વાસે ભઈ રે મારા રામની રજા નહીં વાલા રે સંતો ને મારા જે જે સીતારામ જે જે સીતારામ છેલ્લું ભજન દાસી જીવણે સમાધિ લેતી વખતે ગાયું એ મારી હાલતી એ વેળાના રામો રામ એ ઓલા સંતો ને કેજો રે પ્રણામ વાલા રે સંતો ને મારા જે જે સીતારામ જે જે સીતારામ વાલા રે સંતો ને મન ખારે દેહમાં અવતરિયા રે વાલા અને આ સંસાર સાગરિયા ને ઠામ
સૌને વંદન. આપણે બોલાવેલા 2500 વર્ષના બધા સંત ભજનિકોને વંદન સંપન્ન કરીએ છીએ. આજનો આનંદ એ છે કે સામાન્ય રીતે પિતા જ્યારે દેહથી વિદાય લે ને ત્યારે એને પિતૃ કહેવાય જાય, અને પછી પિતૃને તર્પણ કરવાનું હોય, જેના માટે ભોજન કરાવવું એવી પરંપરા છે. જંજીર કેવી હોય તો કહી શકાય, જેવી જેની મરજી એવી પરંપરા છે. પણ આ તો પિતા છે અને એને આપણે તલસાટ અર્પણ કર્યો છે, કેમ કે આ તૃપ્તિ શબ્દ છે ને એ કંઈ વાસ્તવિક રીતે જચે એવો નથી. શાયર કહે છે ને કે પરમ તૃપ્તિ પરમ સંતોષ તારા કામની વસ્તુ, હું શાયર છું તું મારા માટે થોડી પ્યાસ રહેવા દે. આપણે એ મોજ એ મસ્તી એ આનંદ એ તલસાટ આજે વિનાયક વચ્રાજાનીને અર્પણ કર્યો છે, કેમ કે તૃપ્તિ થઈ જાય તો અંત આવી જાય અને આપણે અનંતના માણસ છીએ, અંત નથી ઈચ્છતા. તો એવું આ સ્મરણ છે, એવું આ અર્પણ છે કે જેમાં પિતાને ભોજન નહીં ભજન અર્પણ કર્યા છે, એમનું ગમતું અર્પણ કર્યું છે. અને એટલા જ માટે એવા ગમતા અર્પણ સાથે વૈષ્ણવજન એવા વિનાયક વચ્રાજાનીને આપણે વૈષ્ણવજનથી ફરી પાછા સ્મરણ સાથ કરીએ. આપણે સૌ જેલમની સાથે મળીને વૈષ્ણવજન ગાઈએ અને પછી આ ક્ષણો પૂરતા છૂટા પડીએ. સકળ લોકમાં સૌને વંદે, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કાચ મન નિશ્ચલ રાખે, ધન ધન જનની તેની રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે, પર દુખે ઉપકાર કરે મન અભિમાન ના આણે રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, સમદૃષ્ટિને તૃષ્ણા ત્યાગી, પરસ્ત્રી જેને માત રે, જીહવા થકી અસત્ય ન બોલે, પર ધન નવ જાલે હાથ રે. વૈષ્ણવ જન તો તેને કહીએ, મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મન મારે, રામ નામ શું તાળી રે વાગી, સકળ તીર્થ તેના તન મારે. વૈષ્ણવ જન તો તેને કહીએ, વણલો ભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિવારા રે, ભણ નરસૈયો એનું દર્શન કરતા, ભણ નરસૈયો એનું દર્શન કરતા, કુળ એકો તેર તાર્યા રે. વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવ જન તો